नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडर्न स्कूल सीहोर ने यूट्यूब चैनल में आप सर्वे हार्दिक स्वागत है। आज आप धोरण छ नो पाठ नंबर बे आकाश पतति एटले के आकाश पड़े छे, पतति एटले पड़े छे। तो ये पाठ छे एनो आपणे अभ्यास करवानो छे। आनी पहेला आपणे आगळ चित्र पदानीना पाठ छे तेनो अभ्यास कर्यो छे। आजे आपणे पाठ बीजानो अभ्यास करवानो छे, आकाश पद्धति एटले आकाश पड़े छे। तमे गुजरातीनी अंदर आ वार्ता छे ए सांभळी हशे, वाची पण हशे कि एक बिकण સસલાભાઈ એવું કરીને વાર્તા છે એ ગુજરાતીની અંદર આવતી હતી, તમે સાંભળી પણ હશે। તો એ જ વાર્તા આપણને અહીંયા સંસ્કૃતમાં આપવામાં આવેલી છે, સરસ મજાની વાર્તા છે અહીંયા આપવામાં આવેલી છે। તો આપણે એ વાર્તા છે કઈ રીતે સંસ્કૃતમાં આપેલી છે, ખાસ એના શબ્દાર્થ છે એની ઉપર આપણે ધ્યાન રાખવાનું છે। તમને એકવાર એ વાર્તા છે યાદ દેવડાવી દઉં કે કઈ રીતે વાર્તા છે। એક જંગલની અંદર એક સસલાભાઈ રહેતા હતા, સસલાભાઈ ખૂબ જ બિકણ, સસલાભાઈ કેવા હતા, ખૂબ જ બિકણ હતા। એટલે એક વખત તે એક ઝાડની નીચે સૂતા હતા ત્યારે તેમના ઉપર છે એક, તમે બધાએ એવું સાંભળ્યું હશે કે ડાળી પડી, પણ અહીંયા પાન પડ્યું એવું આપે છે કે એમની ઉપર એક ડાળી અથવા પાન છે એમના ઉપર પડે છે। અને ત્યારે સસલાભાઈ છે એ ખૂબ જ ડરી જાય છે, આજુબાજુ કાંઈ જોયા વગર જ તેઓ છે એ સીધા ભાગવા મળે છે। ભાગતા ભાગતા રસ્તામાં એમને જેટલા પણ જંગલના પ્રાણીઓ મળે છે તેમને બધાને ગુજરાતીની અંદર એમ આવ્યું તો ડટણ આવ્યું, પટણ આવ્યું, ઉછેથી આભ પીડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો, તો એવી વાત કરે છે। અને ત્યાંથી બીજાને પણ પોતાની સાથે છે એ ભગાડે છે। તો અહીંયા પણ એવી જ વાત છે એ કરવામાં આવેલી છે કે સસલાભાઈ છે એ આકાશ પતતિ એટલે આકાશ પડે છે। તો એ પાઠ છે અહીંયા એનું વર્ણન કરવામાં આવેલું છે, અહીંયા વાત એની કરવામાં આવેલી છે। તો આપણે જોઈએ કે સંસ્કૃતની અંદર આ પાઠ કઈ રીતે આપવામાં આવેલો છે, ખાસ એના શબ્દોના અર્થ બધાએ, કારણ કે હજી શરૂઆતનું સંસ્કૃત છે આપણું, આપણે ચિત્ર પદાનીની અંદર પણ ચિત્રોના નામ છે એ આપણે જોયા કે ક્યાં ક્યાં શર્ટને શું કહેવાય, પેન્ટને શું કહેવાય, એવા બધા આપણે નામ છે એ આપણે જોયા છે। તો ખાસ બધાએ એ જ ધ્યાન રાખવાનું છે કે આપણને સંસ્કૃત બોલતા અને વાંચતા આવડે, એટલા માટે આપણે આ અભ્યાસ છે એની શરૂઆત કરીએ છીએ। આપણે વંદનામાં પણ આવી પ્રાર્થનાઓ કરી હતી, તો એ પ્રાર્થના ને એ બધું આપણે યાદ રાખવાનું છે, કારણ કે શરૂઆતનું સંસ્કૃત છે એટલે હજી આપણે અત્યાર સુધી ભણ્યા ન હોય પણ એટલું બધું અઘરું પણ નથી। તમે શબ્દો ઉપર ધ્યાન રાખો એટલે તમને સરળતાથી સંસ્કૃત છે એ સમજાઈ જાય। તો આજે આપણે બીજો પાઠ સંસ્કૃતનો છે એનો અભ્યાસ કરવાનો છે, આકાશ પતતિ એટલે આકાશ પડે છે। તો જોઈએ કે આ પાઠની અંદર શું કહેવા માગે છે, તમે ગુજરાતીમાં તો આ પાઠ સાંભળો જ છે પણ સંસ્કૃતમાં પણ આપણે જોઈએ, જો તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકની અંદર, તો એક સસલાભાઈ ચિત્રની અંદર જુઓ તમે, સસલાભાઈ છે એ સૂતા છે ઝાડની નીચે અને પછી એમના ઉપર પાનને એવું પડે છે। તો પહેલાં શરૂઆતમાં એમ કહે છે કે એક વનમ અસ્તિ, જો ધીરે ધીરે બોલું છું, બધાએ ચોપડીમાં તમારે જોતું જવાનું છે, તમને દેખાશે પણ બરાબર છે કે એકમ વનમ અસ્તિ, એકમ એટલે એક, વનમ એટલે વન એટલે જંગલ, અસ્તિ એટલે છે, એક જંગલ છે બરાબર છે, આવો એનો અર્થ થાય છે। એકમ વનમ અસ્તિ, એકમ એટલે એક, વનમ એટલે જંગલ,
અસ્થિ એટલે છે, તો એક જંગલ છે. તત્ર શશક નિવસતિ, તત્ર એટલે ત્યાં, શશક એટલે સસલું, નિવસતિ એટલે નિવાસ કરે છે. શશક શયનમ કરોતિ, શશક એટલે સસલાભાઈ છે, શશક એટલે શું થાય, સસલું, તો કે સસલું શયનમ એટલે સૂતું છે, બરાબર. કરોતિ એટલે કરે છે, ત્યાં શયન કરે છે, ત્યાં સૂતું છે. તો પેલા ફકરાનો અર્થ શું થશે, તો કે એક જંગલ છે, ત્યાં સસલાભાઈ રહે છે અને તે ત્યાં સૂતા છે, ત્યાં તે શયન કરે છે. પરિવાર એક વનમ અસ્તિ, તત્ર શશક નિવસતિ, શશક શયનમ કરોતિ. એક જંગલ છે, ત્યાં સસલાભાઈ રહે છે, સસલાભાઈ સૂતા છે, શયન કરે છે, ત્યાં આરામ કરે છે. હવે જો બીજા ચિત્રની અંદર તમારે જોવાનું છે શું કર્યું છે, પર્ણ પર્ણમ પતતિ, શશક ભીત ભવતિ, પર્ણમ પતતિ, પર્ણમ એટલે પાન છે, એ પતતિ એટલે પડે છે. શશક ભીત ભવતિ, શશક એટલે સસલાભાઈ છે, એ ભીત એટલે ડરી જાય છે, ભવતીનો અર્થ થાય જાય છે, તો કે પાન પડે છે અને સસલાભાઈ ડરી જાય છે, બરાબર. બીજાનો તમને અર્થ સમજાઈ ગયો, પાન પડે છે અને સસલાભાઈ ડરી જાય છે. હવે જો ત્રીજું શું કહે છે, ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે શશક ધાવતી, સસલાભાઈ છે એ ધાવતી એટલે દોડે છે, ધાવતી શબ્દનો અર્થ થાય દોડવું, સસલાભાઈ છે એ દોડે છે. શૃગાલ આગચ્છતિ, શૃગાલ એટલે શિયાળ છે, આગચ્છતિ એટલે આવે છે. હવે જો શું કહે છે, શશક વદતિ, પુસ્તકમાં બધાએ ખાસ ધ્યાન આપવાનું છે, શું કહે છે, તો કે શશક વદતિ, સસલાભાઈ બોલે છે, શું બોલે છે, શૃગાલ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ, શું કહે છે, શૃગાલ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ. શૃગાલ ભ્રાતઃ એટલે શિયાળ ભાઈ, ભ્રાતઃ શબ્દનો અર્થ થાય ભાઈ, શિયાળ ભાઈ, ધાવતુ એટલે દોડો, આકાશ પતતિ આકાશ પડે છે, શશક ધાવતિ સસલું દોડે છે, શૃગાલ અનુધાવતિ શિયાળ છે, શિયાળ ભાઈ છે, અનુધાવતિ એટલે પાછળ દોડે છે. અત્યાર સુધી શું શું આવ્યું પાઠની અંદર, તો કે એક જંગલની અંદર એક સસલાભાઈ રહે છે, તે સૂતા હોય છે, ઓચિંતા તેમના ઉપર છે, કંઈક પડે છે એટલે ડરીને ત્યાંથી ભાગે છે. રસ્તામાં તેમને કોણ મળે છે, તો કે રસ્તામાં તેમને શિયાળ ભાઈ મળે છે. શિયાળને સંસ્કૃતમાં શું કહેવાય, તો કે શૃગાલ કહેવાય છે. તો શિયાળ ભાઈ રસ્તામાં તેમને મળે છે એટલે પૂછે છે કે શું થયું, તો શિયાળ ભાઈને કહે છે કે દોડો દોડો આકાશ પડે છે, શું કહે છે, દોડો દોડો આકાશ પડે છે, એટલે સસલાભાઈ પણ દોડે છે અને શિયાળભાઈ પણ તેમની પાછળ પાછળ દોડે છે. હવે પછી આગળ શું આવે છે, તો કે વાનર આગચ્છતિ, વાનર એટલે વાંદરો છે, એ આગચ્છતિ એટલે આવે છે.
शशक वदति, सश्लू कहे छे, वानर भ्रातः धावतु आकाशः पतति। शू कहे छे? वानर भाई धावतु एटले दौड़ो, आकाशः पतति आकाश पड़े छे। शू कीधु? वानर भाई आव्या एटले ससला भाई कीधु कि वानर भ्रातः धावतु आकाशः पतति, वानरा भाई दौड़ो आकाश पड़ी रह्यू छे। पहला कोण मेळ्यू तू? तो के शियाळ भाई। अने पछी कोण मेळ्यू? तो के वानर भाई, बराबर वानरा भाई। आगळ हवे शू आवे छे? तो कहे छे भीत शशक धावती, डरेलू સસલું દોડે છે। શૃગાલ અનુધાવતી, શિયાળભાઈ તેની પાછળ દોડે છે। અનુધાવતી એટલે પાછળ દોડવું। વાનર અપિ અનુધાવતી, વાનર એટલે વાંદરો પણ, અપિ એટલે પણ, વાંદરો પણ અનુધાવતી એટલે એની પાછળ દોડે છે। કોની? તો કે શિયાળભાઈની અને તેની, કોની? સસલાની પાછળ, એ બંને જણા ભાગતા હતા તેમની પાછળ વાનરો પણ ભાગવા માંડ્યો। સિંહ આગચ્છતિ, સિંહ આવે છે। સિંહ વદતિ, સિંહ કહે છે। કિમર્થમ ધાવસી, કિમર્થમ એટલે શું કામ, ધાવસી એટલે દોડો છો, જો પ્રશ્નાર્થ છે, શું કામ દોડો છો એવું કોણે પૂછ્યું? તો કે સિંહભાઈએ પૂછ્યું। આની પહેલાં શું છું? તો કે શિયાળ સસલાભાઈ ડરી ગયા, સસલાભાઈની પાછળ શિયાળભાઈ દોડવા માંડ્યા ડરીને, અને પછી ડરીને વાનરભાઈ પણ દોડવા માંડ્યા। હવે રસ્તામાં તેમને સિંહભાઈ મળે છે, એટલે સિંહભાઈએ પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે બધા દોડો છો? તો શશકઃ વદતિ, સસલું કહે છે, સિંહ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ, સિંહભાઈ ધાવતુ એટલે દોડો, આકાશ પતતિ આકાશ પડે છે। સિંહ વદતિ, સિંહભાઈ કહે છે, આકાશ પતતિ વા, આકાશ પડે છે, કુત્ર પતતિ ક્યાં પડે છે। શશક ગચ્છતિ, સસલું તેની સાથે જાય છે। સિંહ અપિ સહ ગચ્છતિ, સિંહ પણ, અપિ એટલે તેની, સહ એટલે સાથે, ગચ્છતિ એટલે જાય છે। સસલું છે એ સિંહભાઈને તેની સાથે લઈ જાય છે। શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું છે એ વૃક્ષની સમીપ એટલે પાસે છે, એ આગચ્છતિ એટલે આવે છે। સિંહ વદતિ, સિંહ કહે છે, કુત્ર પતતિ આકાશ, ક્યાં પડે છે આકાશ। શશક કિમપિ ન વદતિ, સસલું કાંઈ પણ બોલતું નથી। સિંહ હસતિ, સિંહભાઈ છે એ હસવા મણે છે। શશક પલાયનમ કરોતિ, અને સસલાભાઈ છે એ પલાયનમ ભાગી જાય છે। કેમ આવું થયું? તો કે સસલાભાઈએ જોયું તો ત્યાં શું હતું? પાન પડ્યું હતું, બરાબર, પાન પડેલું હતું, એટલે સસલાભાઈને એમ થયું કે મારા ઉપર આકાશ પડ્યું। તો તમને બધાને ખબર પડી ગઈ ને કે વાર્તાની અંદર કેવી કેવી વાતો છે એ આવેલી છે, કે સસલાભાઈના ડરવાના કારણે કેટલા કેટલા તેમની પાછળ પાછળ છે એ ભાગવા માંડ્યા, અને એ પણ ડરવા માંડ્યા આકાશ હકીકતમાં ક્યારે પડે નહીં, એટલે તો પણ સસલાભાઈની બીકના કારણે બીજાઓએ પણ એમની પાછળ હેરાન થવું પડ્યું, એ પણ ડરવા માંડ્યા। એટલે ક્યારે કોઈ પણ વસ્તુ જોયા કારવ્યા વગર છે એ આપણે ડાયરેક્ટ એનો નિર્ણય લઈ લેવાય નહીં, આ વાત છે। આ વાર્તા ઉપરથી આપણને જાણવા મળે છે કે પહેલાં જે કાંઈ બને તો એનું સરખું નિરીક્ષણ કરવું જોઈએ કે હકીકતમાં આવું થયું છે કે આપણને મનમાં કાંઈ એવું છે। હકીકતમાં કાંઈ છે એ સસલાભાઈ ઉપર
છે એ આકાશ પડ્યું હતું નહીં પણ પાન પડ્યું હતું, પણ કાંઈ જોડાયા કારવ્યા વગર સસલાભાઈએ ત્યાંથી ભાગવાની શરૂઆત કરી દીધી અને બીજાને પણ ડરાવવા મીણા. તો આવું આપણી સાથે ન થાય એટલે જે પણ કાર્ય કરીએ ત્યાં પહેલાં ખાસ જોઈ લેવાનું કે આવું થયું છે, પછી જ આપણે કોઈકને છે એ કાંઈક કહેવાય. બરાબર, તે પહેલાં આપણે કોઈને કાંઈ કહેવાય નહીં, એટલે નિરીક્ષણ છે આજુબાજુનું એ પહેલાં આપણે કરી લેવું જોઈએ. વધારે પડતું બીક છે એ સારી નથી, આ પણ આ પાઠની અંદરથી આપણને શીખવા મળે છે કે વધારે પડતો ડર પણ આપણા જીવનમાં હોવો જોઈએ નહીં. તો આપણને આ પાઠની અંદરથી આવી બધી વાતો છે એ શીખવા મળે છે. જો પાઠ્યપુસ્તકની અંદર તમને ટિપ્પણી આપવામાં આવેલી છે, ટિપ્પણીની અંદર લખ્યું છે સશકહ એટલે સસલો, પતતી એટલે પડે છે, ભીતઃ એટલે ડરેલો, ભવતી એટલે થાય છે, શૃગાલઃ એટલે શિયાળ, આગચ્છતી એટલે આવે છે, વદતી એટલે બોલે છે, ધાવતું એટલે દોડો, અનુધાવતું એટલે પાછળ દોડો, કિમર્થમ એટલે શા માટે, કુત્ર એટલે ક્યાં, કિમપિ એટલે કાંઈ પણ, અને પલાયનમ એટલે ભાગી જવું. તે જો વિશેષ શબ્દ આપેલો છે તમે સ્ક્રીનની ઉપર તમે આ જોઈ શકો છો, તો કિમપિ એવું લખેલું છે, એની સંધિ શું છૂટી પડશે, કિમ પ્લસ અપિ, તો આ બંનેને જોડવામાં આવે તો મની સાથે અ છે એ ભળી જાય એટલે મ આખો થઈ જશે, એટલે આગળ લખ્યું એવું રૂપ એનું બનશે કિમપિ. બરાબર છે, પણ બોલાય એને કિમપિ. બરાબર, સંધિ છૂટી એવી રીતે છે એ પડે છે. હવે સ્વાધ્યાય આપણે જોઈ લઈએ તો નીચેના શબ્દો તો છે એ આપણે બોલતા શીખવાના છે. સશકહ, ભીતઃ, વાનર ભ્રાતઃ, આગચ્છતિ, અનુગચ્છતિ, વૃક્ષ સમીપમ, તો આવી રીતે તેના ઉચ્ચારણો આપણે કરવાના છે. હવે જો બીજો પ્રશ્ન લખ્યો છે એમાં શું કીધું છે કે વિભાગ કમાં આપેલ ચિત્રો જોઈ ખ વિભાગ સાથે એને જોડવાના છે. તો જોડકા આપણે જોડવાના છે. તો તમે જુઓ ક અને ખ એવા બે વિભાગ આપવામાં આવેલા છે. પેલું શું છે તો કે સસલાભાઈ છે. સસલાભાઈને શું કહેવાય તો કે સશકહ કહેવાય છે. શું કહેવાય છે? સશકહ કહેવાય છે. કોને? તો કે સસલાભાઈને. તો કે પેલું શું આવશે તો આપણે સિંહની જગ્યાએ ત્યાં એને જોડવાનું છે એટલે શું કરવાનું ત્યાં લખવાનું સશકહ. બીજું કોણ છે તો કે વાનરાભાઈ, તો એને શું કહેવાય તો કે વાનરહ કહેવાય છે. ત્રીજા છે તો કે સિંહભાઈ, તો એને સિંહ જ કહેવાય છે. પછી ચોથું કોણ છે તો કે શિયાળભાઈ, તો એને પાઠમાં શું કહેવામાં આવ્યા તો કે શૃગાલભાઈ, શૃગાલહ. અને પાંચમું છે એ શું છે તો કે એ વૃક્ષ છે. તો આવી રીતે આપણે છોડકા છે એના જોડવાના છે. પાછા જો જોડકા જોડવાના એવા, આ જોડકાની અંદર પાઠના જોડકા છે કે ક્યુ વાક્ય કોણ અને ક્યારે બોલે છે. બરાબર, તો આ જોડકા આપણે જોડવાના છે. તમે જુઓ પેલું અને બીજું ચિત્ર આ તમારે તમારી જાતે બેટા જોડવાના છે, કારણ કે તો તમને ખબર પડશે કે આ પાઠની અંદર શું આવેલું હતું. તો તમે પાઠ વાંચી વાંચીને આ જોડકા તમારે તમારી જાત મહેનતે જોડવાના છે. તો આવી રીતે આપણો આ સ્વાધ્યાય છે આપવામાં આવેલો છે. તમે બધાએ આ સ્વાધ્યાય પણ સારી રીતે જોયેલો હશે. બરાબર છે, તો આવી રીતે આપવામાં આવેલા છે આ પાઠ્યપુસ્તકની અંદર.
આવા તમારે બીજી કથાઓ પણ છે એ ગોતવાની છે, જો પ્રવૃત્તિ આપેલી છે એની અંદર આવું લખેલું છે. તો તમને બધાને આ સારી રીતે સમજાઈ ગયું હશે કે કઈ રીતે તમારે છે એ આ પાઠની અંદર બધી વાત છે એ કરવામાં આવેલી છે. તો આજના માટે જ આપણે એટલું જ રાખીએ. હવે પછી આગળના પાઠમાં માટે આપણે આગળના લેક્ચરની અંદર છે એ આપણે આગળનો પાઠ છે એનો અભ્યાસ કરીશું. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.